સુરતમાં લૂંટારુઓ બેફામ બન્યા હોય તેમ એક પછી એક લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઉધનામાં બપોરે આંગળિયા પેઢીમાં હથિયારો સાથે લૂંટારુઓ ઘૂસી ગયા હતા. જો કે કંઈ હાથ ન લાગતા લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ એક આરોપી લોકોના હાથે પકડાઈ ગયો હતો, જ્યારે પેઢીના સંચાલક ઈજાગ્રસ્ત થયા હતા. સુરતમાં દિન પ્રતિદિન લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક લૂંટની ઘટના બનતા રહી ગઈ છે. સુરતના ઉધનામાં આવેલા સિલિકોન શોપર્સમાં આવેલી આંગળિયા પેઢીમાં લૂંટના પ્રયાસની ઘટના બની છે. દુકાનની અંદર આંગળિયા પેઢીના માલિકને લૂંટારુઓએ બંદૂક બતાવી બે લૂંટારુઓ લૂંટ કરવા આવ્યા હતા. જો કે લૂંટારુઓ લૂંટ કરવામાં સફળ થયા નહોતા. આ ઘટના દરમિયાન લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દુકાનના માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેને તરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે બે પૈકી એક લૂંટારૂ ભાગવા જતા લોકોએ ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. ઉધનામાં આવેલા સિલિકોન શોપર્સમાં આંગળિયા પેઢીના માલિકને બંદૂક બતાવી લૂંટની ઘટનાનો પ્લાન બનાવ્યો હતો. જો કે આંગળિયા પેઢીના માલિક અંબાલાલ હરગોવિંદાસ પટેલ દુકાનમાં બેઠા હતા. આ દરમિયાન બે શખ્સો દુકાનમાં લૂંટના ઈરાદે ઘસી આવ્યા હતા. બંદૂક નાર્ચે પેઢીના માલિકને રૂપિયાની માંગ કરી હતી. જો કે રૂપિયા ન આપતા અન્ય લૂંટારૂ દુકાન માલિક પર ચપ્પુ વડે હુમલો કરી દુકાનમાંથી રૂપિયા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાનમાંથી રૂપિયા ન મળી આવતા બંને લૂંટારૂ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.